संयुक्त राष्ट्र मानव अधिकार परिषद माथी रशिया सस्पेंड। संयुक्त राष्ट्र मा मतदान थी भारत रह्यो दूर। यूएन मा भारत ना स्थायी प्रतिनिधि टीएस तिरुमूर्ति ए कह्यु भारत शांति संवाद अने कूटनीति नी करी रह्यु छे तरफेण। इमरान खाननी मुश्केलीमां थयो वधारो। पाकिस्तानी सुप्रीम कोर्टे डेप्युटी स्पीकरना निर्णयने गणाव्यो गैरबंधारणीय। पाकिस्तानी नेशनल એસેમ્બલીને કરી પુનઃસ્થાપિત। આવતીકાલે ઇમરાન સરકારનો ફરી થશે ફ્લોર ટેસ્ટ। ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચ્યા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોહેલ। કહ્યું ભારતીય ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર સમજૂતીથી આગામી 4-5 વર્ષોમાં 10 લાખ રોજગારીનું થશે સર્જન। ઈસીટીએથી આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારમાં થશે 2 ગણો વધારો। प्रधानमंत्री मुद्रा योजना ना 7 वर्ष पूर्ण। योजना नो हेतु नाना वेपारियों ने नवा काम शुरू करवा अथवा पहले थी चाली रहेला कामकाज में वधारो करवा नाणाकीय सहायता प्रदान करवानो। ભારતીય રિઝર્વ બેંક દ્વિમાસિક મૌદ્રિક નીતિની કરી જાહેરાત। નીતિગત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4% પર રહ્યો યથાવત। ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કોરોના સામે દેશ વધુ સારી રીતે લડ્યો। ભારતીય શેરબજારમાં ચઢાવ ઉતારનો માહોલ। સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે ખુલેલું માર્કેટ ગગડ્યું। સેન્સેક્સ 59,000ની સપાટીથી નીચે પહોંચ્યું જ્યારે નિફ્ટી ગગડીને 17,600ની સપાટી પર। બેંક સેક્ટર રેડ ઝોનમાં। અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયો ગુજરાત મીડિયા એવોર્ડ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સમૂહ માધ્યમમાં લોકમાનસ બદલવાની તાકાત। દૂરદર્શનના સમાચાર સંપાદક નિશિત જોશી સહિત 3 પ્રતિનિધિઓનું કરાયું સન્માન। બોલ માળી અંબેના ગગનભેદી નાદ સાથે અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ। આદ્ય શક્તિધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો મળશે લાભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે જગતજનનીના કરશે દર્શન। આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સે લગાવી જીતની હેટ્રિક। દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી આપ્યો પરાજય। આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાશે મુકાબલો।